બારડોલીની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું જોડાણ દક્ષિણ ગુજરાત વિચ નર્મદ યુનિવર્સિટી સાથે યથાવત રાખવાની માંગણી સાથે વિદ્યાર્થીઓ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. બારડોલીની આર્ટસ એન્ડ કોલેજ કોમર્સનું જોડાણ ઉકા તરસાડીયા ખાનગી કોલેજ સાથે કરવાની હિલચાલ શરૂ કરવામાં આવતા વિદ્યાર્થી આલમમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે અને સરકારના નિર્ણયના કારણે અનેક વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ મુદ્દે બારડોલી કોલેજથી વિદ્યાર્થી સંગઠનના નેજા હેઠળ વિદ્યાર્થીઓ રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચીને બારડોલીની આર્ટસ એન્ડ કોમર્સનું જોડાણ વીર નર્મદ યુનિવર્સિટી સાથે યથાવત રાખવામાં આવે તેવી માંગણી કરી છે. હું પીઆરબી આર્ટસ એન્ડ પીજીઆર કોમર્સ કોલેજનો સ્ટુડન્ટ છું. હવે યુનિવર્સિટી દ્વારા ઘણી કોલેજોનું ખાનગીકરણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેમાં અમારી પીઆરબી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને પીજીઆર કોમર્સ કોલેજ અને ધી પાટીદાર જીન સાયન્સ કોલેજનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. પર સરકારશ્રી દ્વારા જે પરિપત્ર રજૂ કરવામાં આવી રહ્યું છે તેમાં અમારી કોલેજનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, એ ગેજેટ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છતાં સરકાર દ્વારા કરેલા ગેજેટનો નિરીકરણ કર્યા બાદ પણ યુનિવર્સિટીએ અમારી કોલેજને ઓનલાઈન કાઢી નાખી છે, એડમિશન રદ થઈ ગયેલા છે, બાર સાયન્સનું પ્રમાણપત્ર આવી ચૂક્યું છે. ઘણા વિદ્યાર્થીઓ એડમિશન લેવા ઈચ્છે છે પણ તેમને ગેટ પરથી કાઢી મૂકવામાં આવે છે. કારણ કે યુનિવર્સિટીએ ઓનલાઈન અમારું નામ કાઢી નાખેલું છે. યુનિવર્સિટીના આ ઉપદેશથી બારડોલીની આજુબાજુના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભાવિ પર ખૂબ અસર પડી રહી છે. આ પગલાંથી હજારો વિદ્યાર્થીઓ શિક્ષણના દિવ્ય જ્યોતથી વંચિત રહી જશે, પછાત વર્ગોને એનો લાભ મળશે નથી. આ સંસ્થામાં મુખ્ય આદિવાસી અને પછાત વર્ગ મધ્યમ વર્ગના બાળકોએ ઘણો લાભ આપ્યો છે, સ્કોલરશિપ આપેલી છે, સરકારી યોજના આપ્યા છે, ટેબ્લેટો આપ્યા છે, સરકારે સહાય કરી છે. જો એમને સરકારી છત્રછાયા ગુમાવી દેશે તો પ્રાઇવેટવાળા એમની રક્ષા કરશે કેટલી, સંભાળ કરશે કેટલી? જો આ પગલું ન રોકવામાં આવ્યું તો અમે ઉગ્ર આંદોલન કરશું એની ચીમકી આપીએ છીએ, તથા વિદ્યાર્થી સંગઠન તરીકે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે પ્રેમપૂર્વક અમારી માંગણીનો સ્વીકાર થાય, હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ ન થાય, તથા તેમના વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવાના પ્રયત્નો આ બંધ થાય, તથા વિદ્યાર્થીઓને રાહત દરે શિક્ષણની પુનઃવ્યવસ્થા કરવામાં આવે, એ સંસ્થાનોનું પુનઃ યુનિવર્સિટી સાથે સંકલન જાળવી રાખવામાં આવે, તથા વિદ્યાર્થીઓ માટે લાભોના કાર્યો થાય ને સરકાર આ માટે પ્રયત્નો કરે એવી અમે આશા રાખીએ છીએ. અમે
કોઈ રાજકીય પક્ષ સંગઠન કે રાજનીતિમાં માનતા નથી, આ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ માટે અવાજ છે, કોઈ પોલિટિકલ અમે ઉપેક્ષા કરતા નથી કે કોઈ પાર્ટીનો વિરોધ નથી, માત્ર શિક્ષક અને શિક્ષણનો તમે બચાવ કરો અને શિક્ષણની જ્યોત વિદ્યામાં વિદ્યાર્થીઓમાં વર્તી રહે અને વિદ્યાર્થીઓ શિક્ષિત થતા રહે અને સમાજ ઉપલો આવશે. જો શિક્ષણ સમાજમાંથી જતું રહેશે તો વિદ્યાર્થીઓ અને સમાજનું ભાવિ કેવું હશે તે તમે સમજી શકો છો. એક કોલેજ ખોલવા બરાબર 100 જેલો બંધ કરવી છે, એક કોલેજો ખોલવા બરાબર 100 કોલેજો બંધ કરવી છે.